નવસારી જિલ્લામાં ફરજ બજાવતા 600 થી વધુ આરોગ્ય કર્મચારીઓએ ગત શુક્રવારથી પોતાની પડતર માંગણીઓનો સંતોષાતા જિલ્લા પંચાયત કચેરીની બહાર અચોક્કસ મુદતથી હડતાલ શરૂ કરી હતી. નવસારી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ લાંબા સમયથી એમના વેતનના વિસંગતાઓ, ટેકનિકલ ખામીઓ સહિતના 13 મુદ્દાઓને લઈને સરકારને માંગણી કરી રહ્યા હતા. જો કે વારંવારની રજૂઆતો બાદ પણ ગુજરાત સરકારનું પેટનું પાણી ન હલતા અંતે થાકીને ગત શુક્રવારથી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી હતી, જેના ભાગરૂપે સોમવારે સવારે આરોગ્ય કર્મચારીઓએ રેલીનું આયોજન કર્યું હતું. જે રેલી નવસારીના ફુવારા સ્થિત ગાંધીજીની પ્રતિમા પાસેથી શહેરના મુખ્ય માર્ગો થઈ લુન્સીકુઈના મેદાનમાં પહોંચી હતી, જ્યાં મેદાનમાં તમામ આરોગ્ય કર્મચારીઓએ ભેગા થઈ જાહેર સભામાં પરિવર્તિત થઈ હતી. અને જ્યાં સુધી પડતર માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી જિલ્લાના મુખ્ય મથકોએ આવા જ કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આજરોજ ગુજરાત રાજ્ય મહાસંઘના આદેશ અન્વયે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ, રેલી ફુવારાથી નીકળી લુન્સીકુઈ ખાતે જાહેર સભામાં ફેરવાયેલ છે. રેલીના પ્રસ્થાન સમયે શહીદોને પુલવામા થયેલા 44 જેટલા શહીદોના માનમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને જવાનો શહીદ રહોના સૂત્રોચ્ચાર સાથે અને વિવિધ સદગતિ પામેલા શહીદોના સૂત્રોચ્ચાર સાથે રેલી અમારી માંગણી સંદર્ભે પણ સૂત્રોચ્ચાર કર્યા અને રેલી આજે જાહેર સભાના સ્થળે લુન્સીકુઈ પહોંચી છે. આજે રેલીમાં 650 જેટલા અમારા આરોગ્ય કર્મચારી ડ્રેસકોડમાં આવેલા હતા અને શાંતિપૂર્વક રેલી અમે પૂર્ણ કરી છે. અને સરકારશ્રી તરફથી અમારી રેલી સંદર્ભે આજની તારીખે પણ અમારી માંગણી સંદર્ભે દુર્લભ સાથે સેવી રહ્યા છે. ખરેખર સરકારને શું અમારા જરૂર નથી આરોગ્યના કર્મચારીઓને ન્યાય મળવો જોઈએ. અમારી 13 માંગણી છે એ સંતોષાવી જોઈએ એવી જલદ માંગણી સાથે અગાઉના કાર્યક્રમો અમને આપવાની ફરજ પડશે તો અમારા મહાસંઘના આદેશ અન્વયે અમે આગળના કાર્યક્રમો આપીશું. ધન્યવાદ. હિતેશ વગેરેનો રિપોર્ટ, નવસારી.